વિસ્તારમાં નિર્માણધારી બિલ્ડિંગમાં બે મજૂરોના મોત. ડિંડોલી પોલીસે માત્ર અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. ડિંડોલી પોલીસની કામગીરી પર અનેક સવાલો. નિર્માણાધીન બાંધકામ સાઇટ પરથી નીચે પટકાતા બે શ્રમિકોના મોત થયા હતા, જેમાં એક નાબાલિક શ્રમિક હતો. બિલ્ડિંગના બિલ્ડર અને કોન્ટ્રાક્ટર સામે કેમ કોઈ કાર્યવાહી નહીં. 14મા માળેથી નીચે પટકાયેલા મજૂરને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ કરુણ મોત. માધવ ક્રિએસ્ટા, બાંધકામ સાઇટની ઘટના. મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજે બપોરના 2 વાગ્યા પછી માધવ ક્રેક્સ બિલ્ડિંગ ડિંડોલીના વિસ્તારમાં આવેલી, ડિંડોલી વિસ્તારમાં આવેલી છે, ત્યાં 14મા માળે જે સ્લેબનું ભરાઈનું કામ ચાલતું હતું ત્યારે સ્લેબ અચાનક ભરાઈ થતાં ઉપર જે 6 થી 7 લેબરો કામ કરતા હતા, એમાં નાબાલિક લેબરોને પણ આ કોન્ટ્રાક્ટરને બિલ્ડર અને તેના મકરદમ ઠેકેદાર છે એમને ચડાવ્યા હતા કામ કરવા માટે. જે સ્લેબ ધરાશય થયો છે એમાં 2 મજૂરોનું ડેથ થયું છે. એમાં 2 મજૂરોમાં એક દીતાભાઈ સંગાડે, જેની ઉંમર આશરે 30 વર્ષ છે, અને એક નાબાલિક છોકરો છે જેની ઉંમર આશરે 14 થી 15 વર્ષ બતાવી રહ્યા છે. અને સાથે કામ કરનારા જે મજૂર છે એમને પણ અમે પૂછ્યું હતું. હમણાં સિમેર હોસ્પિટલ ખાતે પરિવાર સાથે મુલાકાત કરી હતી ત્યારે એક બાળક છે તેની પણ ઉંમર 14 થી 15 વર્ષે બતાવી રહ્યા છે. આ સુરતમાં જે માધવ ક્રેસ્ટ નામની જે સાઇડ ચાલતી હતી 14 માળની, એના ઉપર આ ખૂબ ઘટિત ઘટના ઘટી છે. અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બનાવ બન્યો છે, તો મારી સમાજના ખાતર, સુરત શહેરના સમાજના ખાતર એક જ અપીલ છે કે અવારનવાર સુરતમાં આવા બનાવો બનતા રહે છે. હમણાં જ અઠવાડિયા પહેલાં બીઆરસી ઉધનામાં પણ બનાવ બન્યો હતો અને કાયદેસરના પગલાં લીધા હતા ઉધના પોલીસ સ્ટેશન. એ જ રીતે ડિંડોલી પોલીસ સ્ટેશન પણ આ બાબતે સખત ગંભીરતા દર્શાવે અને મકરદમ કોન્ટ્રાક્ટર અને બિલ્ડર વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો દાખલ કરે, બેદરકારીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરે એવી અમારા સમાજની માગણી છે. જે ભાઈ 30 વર્ષની ઉંમર બતાવી રહ્યા છે એમના, એ 5 વર્ષનો એક છોકરો છે અને 2 બીજા બાળકો છે, એમ કુલ 3 બાળકો છે. એના પરિવારમાં એમની જે વાઇફ હતી તે હાલ વિધવા અહીંયા મારી સમક્ષ સિનિયર હોસ્પિટલ બેઠી છે. પ્રતિક ડોલી, જનસાક્ષી ન્યૂઝ, સુરત.